सर्वे भाइयों ने ईद मुबारक। जत इसाक जुम्मा प्रमुख श्री अखिल कच्छ जिला जत मलिक समाज। सोलर प्रोजेक्ट में एकाएक सबसिडी बंद करवाना परिपत्र थी उद्योगकारों में रोष। रोकाण करार समय सरकार द्वारा 10-25% सुधी सबसिडी आपवानो वायदो कर्यो हतो। गुजरात राज्य में सोलर प्रोजेक्ट नो व्याप वधारवा सरकार द्वारा वर्ष 2019 में पॉलिसी फॉर डेवलपमेंट ऑफ स्मोल स्केल डिस्ट्रीब्यूटर सोलर प्रोजेक्ट अंतर्गत नवी पॉलिसी जाहिर करी हती, जेमा रोकाण करनार उद्योगकारों ने 10-25% सहाय आपवानी जाहेरात करी हती। परंतु ताजेतर में तारीख 20 जुलाई रोज गुजरात ऊर्जा विकास निगम लिमिटेड द्वारा कोईपण प्रकार की सबसिडी न आपवानो परिपत्र करवामां आवता उद्योगकारों में रोष भभूकी उठ्यो छे અને મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી યોગ્ય નિર્ણય કરવા માંગ કરી છે। એમએસએમઈ એસએસડીએસપી સ્કીમ અંતર્ગત 4000 ઉદ્યોગકારોએ 2500 મેગાવોટ પાવરનો વેચાણ કરાર સરકાર સાથે કર્યો હતો, જેમાં સોલાર પ્રોજેક્ટમાં કેટેગરી વાઇઝ 10-25% સબસીડી લેખે મહત્તમ 35 લાખ તેમજ 5-60% વ્યાજ સહાયમાં મહત્તમ 35 લાખ રૂપિયા સુધીની મર્યાદામાં સબસીડી આપવાની મસ મોટી જાહેરાત કરી હતી। ત્યારે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા કોઈપણ પ્રકારની સબસીડી મળવાપાત્ર ન હોવાનો તાજેતરમાં પરિપત્ર જાહેર કરતા રોષે ભરાયેલા ઉદ્યોગકારોએ ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે, જેમાં જણાવ્યું હતું કે 4000 ઉદ્યોગકારો સોલાર પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનું રોકાણ કરી દીધું છે, જેમાં 10,000 એકરથી વધુ જમીન ખરીદી બિન ખેતી કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે, જ્યારે અમુક પ્રોજેક્ટમાં તો કામ પણ શરૂ થઈ ગયું છે। ત્યારે સબસીડી ન આપવાના નિર્ણયથી ઉદ્યોગકારોની હાલત કફોડી બની છે। સરકાર દ્વારા જો આવી જ ઉદ્યોગ નીતિ અપનાવવામાં આવશે તો રોકાણકારો ગુજરાત રાજ્યના બદલે અન્ય રાજ્યોમાં રોકાણ તરફ આકર્ષાશે, આથી રાજ્યમાં રોકાણની સાથે સાથે સોલાર એનર્જીનો ઉત્પાદન વધારો થાય તે માટે સરકાર દ્વારા આ મામલે ત્વરિત અને હકારાત્મક નિર્ણય કરવામાં આવે તેવી ઉદ્યોગકારોની માંગ છે। મારું નામ કિશોરસિંહ ઝાલા છે અને મેં ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે SSDB એટલે કે સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ પાવર સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેક્ટની જે પોલિસી રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી આ પ્રોજેક્ટની અંદર મેં મારા પ્રોજેક્ટ લગાવવા માટે PPA કરેલા છે અને આ PPA કર્યાને આશરે 3-1 મહિના જેવું થઈ ગયું છે અને પ્રોજેક્ટ મારા જેવા આશરે ટોટલ આ પ્રોજેક્ટની અંદર 12,500થી વધુ અરજદારોએ અરજી કરેલી અને એ અરજદારોએ અરજી કરી આ બાદ ગવર્મેન્ટની બધી જ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંદાજે 4000થી વધુ MSME રોકાણકારોએ ગુજરાત સરકારની આ ઉદ્યોગ પોલિસી અને સોલાર પોલિસીને બધા બંનેને સમન્વય કરી અને ગુજરાત સરકારની કાર્યક્ષમતા અને કુશળ કાર્યપદ્ધતિના વિશ્વાસે અંદાજે 2500 મેગાવોટ જેવો પાવર ગુજરાત સરકારને આપશે આવું એક એગ્રીમેન્ટ કરેલા છે અને આ એગ્રીમેન્ટના આધારે આશરે 2500 મેગાવોટ જો પ્રોજેક્ટ કરવો હોય તો અંદાજિત 10,000 એકરની જગ્યાની જરૂર પડે અને આ 10,000 એકર જગ્યા માટે બધાએ એગ્રીમેન્ટ કરવાના ચાલુ કરી દીધા છે, જમીનો લેવાઈ ગઈ છે, PPA દસ્તાવેજો થઈ ગયા છે, એને પ્રોસેસ થઈ ગઈ છે, ત્યારે અચાનક જ ગુજરાત ગવર્મેન્ટની વીજ કંપની દ્વારા ગુજરાત વીજ નિગમ ઉર્જા વીજ નિગમ દ્વારા ગઈકાલે જે નોટિસ પ્રસારિત થઈ છે કે આ પ્રોજેક્ટની અંદર સબસિડી મળવા પાત્ર નથી, તો હું ગુજરાત સરકારશ્રીને એક વિનંતી કરું છું કે આ નિર્ણયથી ગુજરાત સરકારની સભીને બહુ મોટી નુકસાન થશે અને ઉદ્યોગકારોનું હર હંમેશ વાઇબ્રન્ટ ગુજરાત કર્યું ત્યારથી જે વાઇબ્રન્ટ ગુજરાત કરીએ છીએ અને આપણે ગુજરાતને એક બ્રાન્ડ સમજીએ છીએ, આવી જ પોલિસી પણ આના કરતાં બી સારી પોલિસી અન્ય રાજ્યોમાં છે, ત્યાં રોકાણકારો નથી જતા પણ ગુજરાત સરકારની વિશ્વસનીયતાના આધારે 4000થી વધુ ઉદ્યોગકારોએ 10,000 કરોડથી વધારે રોકાણકાર કરવા જઈ રહ્યા છે, ત્યારે અંદાજે 1200 કરોડ ઉપર ગુજરાત સરકારને રેવન્યુ અને રજીસ્ટ્રેશનની આવક થવાની છે, તો આ અને આ ઉપર વિશ્વાસ થવાનો છે, ત્યારે મારી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વતી કે આ નિર્ણય ઉપર ફેરવિચારણા કરી અને ગુજરાત સરકાર ઉપર જે ભરોસો મૂકેલો છે એ ભરોસો કાયમ ટકી રહે અને ગુજરાત એક ઇન્વેસ્ટરનું હબ છે અને ગુજરાત લઘુ ઉદ્યોગકારોને પ્રમોશન આપી રહી છે, ત્યારે ફરીથી આની પર ફેરવિચારણા કરી અને નોટિસ જે એકચ્યુઅલી ગુજરાત વીજ કંપનીએ આપવાનો કોઈ અધિકાર જ નથી
અને એ નોટિસ ગુજરાત વીજ નિગમ આપેલી છે તો ફરીથી એની ઉપર સ્પષ્ટતા કરી અને ફરીથી આ પોલિસીને કાર્યરત કરે એવી મારી માનનીય મુખ્યમંત્રી શ્રી ઉપ મુખ્યમંત્રી શ્રી ઉર્જા મુખ્યમંત્રી શ્રી અને અન્ય લાગતા વળગતા સચિવો શ્રીને મારી વિનંતી છે કે આ મોદી સાહેબનું ગુજરાત છે એ મોદી સાહેબના દરેક સપનાઓ પૂર્ણ કરવા માટે દરેક ઇન્વેસ્ટ કરવા ઉદ્યોગ કરવામાં વિશ્વાસ મૂકેલો છે તો આ પોલિસી જલ્દીથી જલ્દી બધી જ ગૂંચવણો ઉભી થઈ છે આ ગૂંચવણાને ઉભી સોલ્વ કરી અને આ પોલિસીને ફરીથી કાર્યરત કરવા માટે જે કંઈ પગલાં લેવા એ લે. આભાર. સર્વે ભાઈઓને ઈદ મુબારક. જત ઈસાક જુમ્મા પ્રમુખ શ્રી અખિલ કચ્છ જિલ્લા જત મલેક સમાજ.